निर्मला सीतारमण द्वारा आज ये बजेट रजू करवामां आव्युं, जेने जोता केन्द्रीय बजेट पर कांग्रेसना प्रवक्ता डॉक्टर मनीष दोशी द्वारा प्रतिक्रियाओ आपवामां आवी हती। केन्द्र सरकारे वधु एक वखत विविध योजनाओना नाम बदली करीने नवी वातो, जूनी योजनानो कोई हिसाब नहीं, एवं एक आंकड़ानी भरमाळवाळुं केन्द्रीय बजेट रजू कर्युं छे। आ बजेटमां मोंघवारीनो मोह समग्र એમની સ્પીચમાં નાણામંત્રીશ્રીએ ઉલ્લેખ નથી કર્યો। બેરોજગારીની સમસ્યાને કઈ રીતે રોકી શકાય અને નવા રોજગારનું સર્જન થઈ શકે તેના માટેની કોઈ વાત નથી કરી। અને સૌથી મોટી ચિંતાનો વિષય આ દેશ માટે શિક્ષણ, આરોગ્ય, મનરેગા, ખેતી જેવા અગત્યના ક્ષેત્રમાં નાણા ફાળવણીમાં ઘટાડો કરવામાં આવ્યો છે। સાથોસાથ સમગ્ર ઘટાડવા જોઈએ તો અગાઉની યોજનાઓ બધી બંધ, એનો કોઈ હિસાબ નહીં, અને નવી અત્યારે યોજનાઓના નામકરણ કરીને નવેસરથી લાવ્યા, જે 8 વર્ષની અંદર સતત દેવા વધારનારી, વધુ એક વખત દેવા વધારનારું બજેટ આવ્યું, 365 દિવસ 20 વર્ષની વાતો કરવામાં આવી। એટલે ન નીતિ છે, ન નિયત છે, માત્ર આંકડાની ભરમાર છે એવું આ કેન્દ્રીય બજેટથી દેશની જનતાને લાંબા સમયે તો મોટું નુકસાન થશે, પણ સૌથી મોટું ફરી એક વખત આ બજેટથી અસમાનતામાં વધારો થશે। દેશની જે શ્રમ શક્તિ કહેવાય, શ્રમિકો, એને નુકસાન કરનારું છે, સીમિત લોકોને ફાયદા કરનારું છે। આ ઇન્ક્લુઝિવનેસ માટેનું નથી, આ એક્સક્લુઝિવનેસ છે, જે ભાજપાની નીતિ છે।